દુનિયાભરના લોકોએ ઓક્ટોબરમાં ડેક્રોનક્સ અને ઓરિયોનીટ્સમાં ઉલ્કા વર્ષાની આતશબાજી તેમજ પહેલી અને બીજી નવેમ્બરે ટોરી ડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી બીજા તબક્કામાં વિશ્વના લોકો બુધવારે ચૌદમી નવેમ્બરે અને વીસમી નવેમ્બર દરમિયાન લિયોનીડ્સમાં ઉલ્કા વર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યા છે વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખીને તૈયારી આરંભી દીધી છે રાજ્યના વિજ્ઞાન પ્રેમીઓને અવકાશી ઉલ્કા વર્ષાનો અદભુત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ ખાસ આયોજન કર્યું છે ઉલ્કા વર્ષા નિદર્શનનો મુખ્ય સમારોહ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર માસમાં ચૌદમી થી વીસમી નવેમ્બર દરમિયાન સિંહ રાશિની લીઓની ઉલ્કા વર્ષા સ્પષ્ટ અદભુત જોવા મળે છે દેશ વિદેશમાં કલાકથી પંદર થી પચાસ અને વધુમાં વધુ સો ઉલ્કા વર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે અવકાશી અજ્ઞાનતાને કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈને અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે સિંહની ઉલ્કા વર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે ઉલ્કાઓનું કેન્દ્ર બિંદુ સિંહ રાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કા વર્ષા કહેવામાં આવે છે જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતા થાય તેમાં રસ લઈને બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય તેમજ નજારો નિહાળવા માટે રાજ્યભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં ભુજ રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ પોરબંદર સહિતના વિસ્તારોમાં વ્યવસ્થા માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે